અમદાવાદ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માંગ સાથે થયેલી અરજીમાં સરકારે સોગંદનામું કર્યું છે રાજ્યમાં ત્રેવીસ શાળામાં હજુ પણ ગુજરાતી વિષય ભણાવવાતો ન હોવાનું સરકારને ધ્યાનમાં આવ્યું ત્યારે અરજદારની રજૂઆત પ્રમાણે ત્રેવીસ અહીં પણ એકસો નવ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવામાં આવતો નથી સરકારના પરિપત્રનું પાલન ન કરનારા શાળાઓ સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે જે શાળાઓ શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતી હોય તેમને સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવાની હાઈકોર્ટે અગાઉ ટકોર કરી છે સરકારે ફરી રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ફરજિયાત ભણાવવા અંગે સૂચના આપી છે ગેરરીતિ આચરતી ત્રણ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની ટીમને હોસ્પિટલોની મુલાકાતમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી જેમાં પીએમ જેવાયમાં યોજના અંતર્ગત હાલ પાંચ લાખ સુધીની સારવાર સંપૂર્ણપણે નિઃશુલ્ક મળવાપાત્ર હોવા છતાં દર્દીઓ પાસે ખુલ્લે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા હતા ત્યારે શહેરની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ ધર્મનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ પરમ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરના લીધે થયેલા અકસ્માતમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો કુંભારવાડા વિસ્તારમાં આવેલા સર્કલ પાસે રહેતા દેવેન્દ્રભાઈ નામના વ્યક્તિને રખડતા ઢોર અડફેટે લેતા મોત થયું મૃતક રેલવેમાં નિવૃત્ત કર્મચારી હતા તેઓ તેમની દીકરીના ઘરે જઈ રહ્યા હતા તે સમયે ગોકુળનગર પાસે આ અકસ્માત સર્જાયો મૃતકને માથાના ભાગે ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવારથી લઈ જવાયા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું થોડા દિવસ પહેલા જે યુવકને રખડતા ઢોરે અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું જે બાદ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું કોર્પોરેશન ભલે કડક કાર્યવાહીની વાતો કરે પરંતુ આ પ્રકારની ઘટનાઓમાં વગર વાંકે લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે